નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ વિશે. ગોંડલની ઘટના છે. ગોંડલના રામરાજ ગોડાઉનમાં આગ લાગી અને ખૂબ જ ભીષણ પ્રમાણમાં આગ જોવા મળી. બેદરકારી કે પછી ભ્રષ્ટાચાર તે આશંકા છે. તો અહીં ટેકાના ભાવે ખરીદાયેલી 2 લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી અને આ તમામ મગફળી બળીને ખાક થઈ ગઈ છે. તો મગફળીના કોથળામાંથી ધૂળ પણ મળી આવી હતી. આ મામલે કલેક્ટરે હવે 2 લોકો સામે તપાસના આદેશ આપ્યા છે, જેથી આ કૌભાંડ છતું થવાની બીકે મગફળીનો જથ્થો સળગાવ્યો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો આ સ્થળે 2 લાખ ગુણી મગફળી હોવા છતાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા. એક જ પ્રાઇવેટ ગાર્ડ ગોડાઉનની સુરક્ષા કરી રહ્યો હતો અને આ ગોડાઉનમાં 20 ફૂટ ઊંચું દિવાલનું કમ્પાઉન્ડ હતું ત્યારે આગ કયા સંજોગોમાં લાગી તે મોટો સવાલ છે. રામરાજ્ય ગોડાઉનમાં આગ લાગવાને મામલે ફોરેન્સિક તપાસની અધિકારીઓ પણ હવે આવી પહોંચ્યા છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જી સર, ખાસ કરીને હાલ અત્યારે કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? તપાસ તો અત્યારે અંદર તો સેફટી પ્રિકોશન નથી કંઈ કે આગ છે અને ઉપરથી બધી કેચીને પતરાને પડ્યા છે તો અંદર જઈ શકાય એમ નથી. હીટે એટલી બધી છે એટલે આજુબાજુ સરાઉન્ડિંગ બધું ચેક કર્યું છે, અત્યારે કોઈ પુરાવા મળ્યા નથી. સર, ખાસ કરીને હાલ એટલું પ્રાથમિક એકાદું તારણ પણ મળ્યું છે કે આગ કઈ રીતે લાગી હોઈ શકે છે? ના, એવા કોઈ કારણ હજી મળી શકેલ નથી. સર, ક્યાં સુધીમાં કહી શકાય કે જે તપાસનો જે રિપોર્ટ છે તે કલેક્ટરને સબમિટ કરવામાં આવશે? શું કહેશો આ વિશે? આ તપાસમાં તો સેમ્પલિંગ થાય, સેમ્પલિંગ માટે આ પોઝિશન નિર્માણ થાય, પછી આખી ટીમ અમારી કામ કરશે અને પછી સેમ્પલિંગ થશે, લેબોરેટરીમાં જ રાજકોટ મોકલવામાં આવે અને ત્યાર પછી એનો લેબોરેટરી રિપોર્ટ આવે પછી જ ફાઇનલ થાય. સર, ક્યાં સુધીમાં સેમ્પલિંગ કરવામાં આવશે? શું કે થાય અને ઠંડુ થાય પછી જ સેમ્પલિંગ થાય ને? એવું કહી શકાય કે આજ સાંજ સુધીમાં રિપોર્ટ એક તૈયાર કરીને કલેક્ટર તંત્રને સોંપવામાં? પ્રાથમિક અહેવાલ તો અહીંયા જે કંઈ અમને અવેલેબલ હશે એ બધો રિપોર્ટ થશે. બાકી તો આ જે આગ બંધ ન થાય અને ટેમ્પરેચર નોર્મલ ન થાય ત્યાં સુધી બાકીની કામગીરી ના થઈ શકે. જી, તો આ હતા FSL ના તપાસની અધિકારી અને તેમણે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે રીતે રામરાજ્ય ગોડાઉનમાં જે આગ લાગી રહી છે, આગ અત્યારે પણ હજી ભીષણ દેખાઈ રહી છે, ત્યારે કહી શકાય કે આગ બુજાયા બાદ જ જે તપાસની અધિકારીઓ છે તે એક સેમ્પલિંગ લેશે અને ત્યારબાદ તેને રાજકોટની લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને કહી શકાય કે આજ સાંજ સુધીમાં કલેક્ટર તંત્રને આ તમામ બાબતે એક રિપોર્ટ પણ સોંપવામાં આવશે અને ત્યારબાદ જ કહી શકાય કે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કહી શકાય કે જે FIR છે તે દાખલ કરવામાં આવશે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત પોપટ, ETV સમાચાર, ગોંડલ. તો હાલ ઘટના સ્થળેથી અંકિત લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. અંકિત, જે રીતની ઘટના આખી ઘટી છે, ક્યાંક ને ક્યાંક આશંકા સેવાઈ રહી છે કે જાણી જોઈને આગ લગાવવામાં આવી હોઈ શકે, જેને લઈને તપાસના આદેશ પણ આપી દેવાયા છે, તો આખી ઘટના કઈ રીતની છે, શું છે વધુ વિગત? જી નુપુર, ખાસ કરીને વાત કરી તો જો સમગ્ર ઘટના અંગે હું આપણે માહિતગાર કરું તો ગોંડલનો જે ઉમરડા રોડ છે અને ત્યાં આવેલું છે રામરાજ્ય ગોડાઉન અને કહી શકાય કે ગઈકાલે સાંજે એટલે કે મંગળવારે સાંજે જે રામરાજ્ય ગોડાઉન છે ત્યાં એક ભીષણ આગ લાગી હતી. ચોક્કસ શંકા ઉપજાવનારી આ આગ છે. તે એટલા માટે છે કારણ કે જ્યારે આગ લાગી હતી માત્ર એક જ સિક્યુરિટી મેન ત્યાં હાજર હતો, અંદર કોઈ પણ જાતના કર્મચારીઓ કહી શકાય કે કામ કરતા નહોતા. ત્યારે આ આગ કઈ રીતે લાગી તે જ મોટો પ્રશ્ન બને છે. કારણ કે જે સિક્યુરિટી ગાર્ડ છે તે આ જે પણ માલનો જથ્થો પડ્યો હતો તેનાથી કહી શકાય કે 50 થી 60 ફૂટ દૂર તે બેસે છે. બીજી વસ્તુ જોવા જઈએ તો ફરતે કમ્પાઉન્ડ વોલ છે તે 20 ફૂટ ઊંચી છે. તો સાથોસાથ જ્યારે આવડો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોય, ફાયર સેફટીનું એક પણ સાધન નુપુર કે અંદર જોવા નથી મળ્યું, કોઈ પણ ફાયર સેફટીના સાધનો પર મીંડું જોવા મળી રહ્યું છે નુપુર. બીજી વસ્તુ એ આવે છે કે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવે છે. ફોરેન્સિક તપાસની અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે. તે એક રિપોર્ટ પણ અત્યારે પ્રાથમિક રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યા છે. તે રિપોર્ટ તે SP અંતરીપ સૂદને આપશે, પરંતુ અને ત્યારબાદ જોવા જઈએ તો FIR પણ દાખલ થશે. પરંતુ જે વસ્તુ ત્યારબાદ છે કે જે દોષારોપણ જે સિદ્ધિ છે એટલે કે જે કન્વિક્શન છે તે શું સામે આવશે કે કેમ, તે પણ એક મહત્વનો સવાલ છે. કારણ કે FIR અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોક્કસ દાખલ થશે, પરંતુ જ્યારે કોઈ પ્રત્યક્ષદર્શી જ્યારે પુરાવા નહીં ભેગા થાય ત્યારે મતલબ જેને પણ આગ લગાવી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે થઈ શકશે? બિલકુલ, એટલે તપાસનો વિષય બની રહ્યો છે કે આખરે આગ કઈ રીતે લાગી, જોકે હાલ પરિસ્થિતિ શું છે, આગને કાબૂમાં કરી લેવાઈ છે કે કેમ.
હજી ચોક્કસ નુપુર હું આપને જણાવી દઉં કે 11 ફાયર ફાઈટરો હાલ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે. 20 રાઉન્ડ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. હાલમાં જ હમણાં ફાયર બ્રિગેડના અધિકારીએ ઈટીવી સાથે વાતચીત કરી અને ત્યારે તેમણે જણાવ્યું કે કુલ અત્યારે 11 જેટલા ફાયર ફાઈટરો તે ઘટના સ્થળે અત્યારે હાલ કાર્યરત છે. 20 રાઉન્ડ ઓલરેડી તેઓ કરી ચૂક્યા છે. લઈ કે કહી શકાય કે ડીએસપી કક્ષા સે ઉનકી ઇન્ક્વાયરી હોગી ઓર એફએસએલ કે જરીએ ये सारी चीज़ों को देखी जाएगी. अगर गुणदोष मालूम पड़ेगा तो उनके सामने सख्त में सख्त कार्यवाही होगी. ये सरकार का कमिटमेंट है. भ्रष्टाचार को छुपाने के लिए सब हो रहा है, गांधीधाम हो चाहे. देखिए देखिए इसके बारे में तपास की कार्यवाही चल रही है और जब नतीजा आएगा तो किसी को भी बख्शा नहीं जाएगा. તો અંકિત, જે રીતની હાલની પરિસ્થિતિ છે, આગ પર કાબુ મેળવવો હજી પણ મુશ્કેલ થઈ રહ્યું છે. શું પરિસ્થિતિ છે અને કેટલાનું નુકસાન થયાની આશંકા છે? હજી ચોક્કસ નુપુર હું આપને જણાવી દઉં કે આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડના 11 કહી શકાય કે ફાયર બ્રિગેડના જે વાહનો છે તે અત્યારે હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજ સાંજ સુધીમાં કહી શકાય કે જે આજ સાંજ સુધીમાં જે કહી શકાય કે જે આગ છે તે સંપૂર્ણપણે તેમાં કાબુ આવી શકે છે. હજુ પણ ઘણી જગ્યાએ કહી શકાય કે જે વચ્ચેનો ખાસ કરીને ભાગ છે, જે ગોડાઉનનો મીડ ભાગ કહી શકાય, ત્યાં હજુ પણ આગ યથાવત જોવા મળી રહી છે. આગ એટલી ગંભીર છે કે જે ફાયર બ્રિગેડના અધિકારીઓ છે તે જે જવાનો છે તે માત્ર ગોડાઉનની ફરતેથી જ કહી શકાય કે પાણીનો મારો છે તે ચલાવી રહ્યા છે. કારણ કે અંદર જો તેમને પણ જવું હોય તો અત્યારે જેસીબીની પણ જરૂર પડશે. કારણ કે ફાયર બ્રિગેડના અધિકારીએ હમણાં જ વાત કરી કે આ માટે તેમને એસડીએમને પણ વિનંતી કરી છે કે જીબી મતલબ કહી શકાય કે બીજી પણ અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવે જેથી કરીને જે માલ છે જે બળી ગયેલો તેને બહાર કાઢવામાં આવે અને ત્યારબાદ જે પાણીનો મારો છે તે કહી શકાય કે ચલાવવામાં આવે. જી અંકિત, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો જે હાલની પરિસ્થિતિ છે તેને જોતા હજી પણ સાંજ સુધીનો સમય લાગી શકે છે આગ પર સંપૂર્ણપણે કાબુ કરવા માટે. તો મહત્વની વાત એ છે કે આગ જે સંજોગોમાં લાગી છે તે જોતા જાણી જોઈને આગ ચાંપવામાં આવી હોય તેવી પણ આશંકા તંત્ર સેવી રહ્યું છે. તેને જોતા તપાસના આદેશ આપી દેવાયા છે. તો ફક્ત એક જ સિક્યોરિટી ગાર્ડ અહીં તૈનાત હતો અને ફાયર સેફટીની કોઈ પણ વ્યવસ્થા અહીં નહોતી. અને આ સિવાય જે દિવાલ છે તે પણ ઊંચી છે, ઊંચી દિવાલનું કમ્પાઉન્ડ છે, ત્યારે આગ કયા સંજોગોમાં લાગી તે જાણવું ખૂબ જ મહત્વનું બની રહેશે.